સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ આઈટીઆઈ સંકુલ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને લઈને કેક કાપી તાલીમાર્થીઓને મોમેન્ટો પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત આઈટીઆઈ વિભાગમાં 2022ની પરીક્ષાઓમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થી યુવક યુવતી અને ઇનામો તેમજ પ્રમાણપત્ર એનાયત કાર્યક્રમમાં પૂર્વ શિક્ષણમંત્રી જયસિંહ ચૌહાણ, એપીએમસી ચેરમેન રાજુભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ દીપકભાઈ કડિયા ઉપસ્થિત રહ્યા હતા. મંડળના મંત્રી રહીશભાઈ કસબાતી, ટ્રસ્ટી જયંતિભાઈ પટેલ, નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ તેમજ સંસ્થા વતીથી મંચસ્થ મહેમાનોનું ફૂલછડી તેમજ સાલથી સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રાર્થના ગીત બાદ દીપ પ્રાગટ્યમાં મંચસ્થ મહાનુભાવો જોડાયા હતા. તારીખ 17 સપ્ટેમ્બર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈનો જન્મદિવસ હોય દેશભરમાં તેમની ઉજવણી થઈ રહી છે ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત સંસ્થા દ્વારા કેક કાપીને વડાપ્રધાનના દીર્ઘાયુ અને સ્વાસ્થ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ સંસ્થામાં પરીક્ષામાં સારો દેખાવ કરીને ઉત્તીર્ણ થયેલ તાલીમાર્થીઓને ઇનામો તેમજ પ્રમાણપત્રો એનાયત કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ તમામ ઇનામો સ્વર્ગસ્થ સુબામિયા ડી કસબાતીના સ્મરણાર્થે દર વર્ષે આપવામાં આવે છે. પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણે આ સંસ્થાના ખૂબ જ સરાહના કરીને ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વ શિક્ષણમંત્રી જયસિંહ ચૌહાણ વર્ષો અગાઉ આ સંસ્થામાં શિક્ષક તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેમણે જૂના સંસ્મરણોને ભાગોળતા સંસ્થાની દિન પ્રતિદિન પ્રગતિ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી. સંસ્થાના મંત્રી રહીશભાઈ કસબાતી તેમજ ટ્રસ્ટી મંડળે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. આઈટીઆઈના આચાર્ય હેમંત પટેલ તેમજ વિવિધ વિભાગોના આચાર્યો આ તબક્કે ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના હર્ષદભાઈ નાયકે આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમના ઉદ્ઘોષક તરીકે શાર્દુલભાઈ ઠાકોરે સરાહનીય સેવા આપી હતી. જીલ રાવલ, ZSTV પ્રાંતિજી.